ભુજથી અમદાવાદ વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનના ભાડાને લઈને કોંગ્રેસ આગેવાને પ્રતિક્રિયા આપી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મેટ્રો ચાલુ કરી આપણે, જે કે વંદે ભારત હતી, પછી નમો ભારત થઈ, જે ટ્રેનનું નામ આપ્યું વાંધો નહીં. મેટ્રો ટ્રેન તો પ્રથમ આપી, નો ડાઉટ, સારી વાત છે. પણ મેટ્રો તો ઓલરેડી ભુજથી ગાંધીનગરની ટ્રેન ચાલુ જ હતી, એના બદલે તમે નવી ટ્રેન આપી, એ સારું છે. એનો ભાડો 400-500 રૂપિયા ભાડો થાય છે. તો ખરેખર તમે જોવા જાઓ તો સિટિંગ જ છે, સ્લીપિંગ તો છે નહીં, સિટિંગ છે. સિટિંગ બસનો ભાડો થાય છે 600 રૂપિયા અમદાવાદનો, જે ગાંધીનગરનો. હવે મુંદ્રા ઇલોક્ટ્રિક સાઇડ કે આપણે રાહુલવાડી સાઇડ કે માધાપર સાઇડથી આવતા આરટીઓ સાઇડથી આવતા, ભુજને વાત કરું ખાલી, એ લોકો સવારે ઘરેથી સમજી લો કે 3 વાગે ઉઠે ત્યારે 5 વાગે પહોંચે. હવે 3 વાગે ઉઠી ને એ લોકો 4 વાગે નીકળવું પડે. સવારે 4 વાગે તમને રિક્ષા ક્યાં મળશે? ને રિક્ષા મળશે તો ભાડા શું લેશે? કોઈ નહીં, કાંઈ નહીં તો એ લોકો ઓછામાં ઓછા 300-400 રૂપિયા રિક્ષા ભાડો સવારે લેવાનો જ છે. હવે રિક્ષા ભાડો કરીને ભાઈ આવ્યા સવારે 5 વાગે અહીંયા પહોંચ્યા. હવે અહીંયાના ભુજની રસ્તાની હાલત તો જુઓ તમે. આ ટ્રેન રેલવે સ્ટેશન જતા બેડથી તમે નીકળો, ખખડતા રસ્તા તમારા, ઉબાજીથી આવો તમે અંજીનગર ચાલસાથી, ત્યાં ગટરના પાણી ભરેલા છે. 12 મહિનામાં 10 મહિના પાણી ભરેલો હશે. સપનના કે જાઓ ત્યાં ગટરના પાણી ભરેલા છે. એટલે રેલવે સ્ટેશનની હાલત કેવી છે કે રેલવે સ્ટેશન તો ઠીક છે, તમે નવું બનાવો છો, પણ એની આજુબાજુ પબ્લિક માટે આવવા જવા માટે રસ્તા તો કરો, વાહનની વ્યવસ્થા કરો. તો આ ખરેખર પબ્લિકના ટ્રેનની વાત કરે છે. નવી ટ્રેન ચાલુ થઈ, હું અભિનંદન આપું નવી ટ્રેન થઈ, પણ નવી ટ્રેનના માટે લોકો જશે સેવા. ખરેખર તમારે બસની કે સિટી બસની સુવિધા કરવી જોઈએ. મુંદ્રા લોકલ સાઇડ વાળા માટે, રાહુલવાડી કે મિર્ઝાપુર વાળા માટે, માધાપુર કે આરટીઓ લોકેશન વાળા માટે આવી શકે. કેમ કે હવે સવારે 300-400 ભાડો ભરે, સાંજે જતા 100-150 નો ભાડો ભરે, એટલે આ તો 1000 રૂપિયા પહોંચી ગયો લોકો માટે. તો એના કરતા ઓલોમાં આરામથી 1000 રૂપિયા મને જાય, ને સાદી બસમાં જાય તો 500-600 રૂપિયા લાગે. તો આ ટ્રેન સુવિધા માટે છે કે દેખાવ માટે છે? કેમ કે પબ્લિક સુવિધા માટે નથી દેખાતી, મને રિસર્ચ દેખાય છે, પબ્લિક સુવિધા નથી. કેમ કે પબ્લિક સવારમાં હેરાન થઈ, એક તો ટાઈમ ઓકડ કરી નાખ્યું, 6 વાગ્યાનો ટાઈમ હતો. 5 વાગે જોઈને ટ્રેનમાં જવું હોય તો કમસે કમ 3 વાગે ઉઠે માણસ. એટલે તમારી એક તો આ અડધી રાત થઈ તમારી, સવારે રિક્ષા મળે કે ન મળે, વાહન મળે કે ન મળે. અરે આપણે તમે નામે ગાડીમાં આપણે જતા હોય, પણ જે લોકોને ટ્રેનની ખરેખર જરૂર છે એ લોકો કેમ પહોંચશે? ગામડાના માણસો છે એ કેમ પહોંચશે? એક જ વાત કરી બેઠા હોય કે આ પ્રમાણે, આ મને એવું દેખાય છે કે તમે જોજો ટૂંક સમયમાં જો પબ્લિક ન થઈ આ ટ્રેન બંધ કરવામાં આવશે. કેમ કે ખાલી લોલીપોપ દેખાડી છે, જેમ અગાઉ ટ્રેનો, ખરેખર ટ્રેનોની જરૂર છે અમદાવાદની તો ક્યારે જરૂર છે? તમારે સવારે 6-7 વાગ્યાનો ટાઈમ હોય, સાંજના ટાઈમ હોય, રિટર્ન થતી હોય એ ટાઈમ, સાંજનો ટાઈમ ઠીક છે, 5:30-6 વાગ્યાનો ટાઈમ ઠીક છે, પણ સવારે તમારે થોડુંક લેટ કરવું જોઈએ જેનાથી પબ્લિકને સુવિધા થાય. બાકી તમારે ટ્રેન જે ચાલુ કર્યું છે મુંબઈની કરોજી ટ્રેન, જેની હમણાં જોવા જઈએ તો હમણાં વેઇટિંગ તમે જોઈ લો, ટ્રેન માટે તમે 3-3 મહિના પહેલાં આપણે વેઇટિંગ કરવું પડે. એ જરૂરત છે ત્યાં કરો, બરાબર છે. સીન સપાટા આજે જોઉં છું કે મીડિયામાં ચાલુ છે 8-10 દિવસ સોશિયલ મીડિયામાં ભાજપ, એ ભાઈ ચાલુ કર્યું છે તો નો ડાઉટ, આપણા પૈસે ચાલુ કરે, નો ડાઉટ, સારી વસ્તુ છે, હું ના નથી કરતો. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઇટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092.